આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે. ગાંધીનગરમાં બોગસ લાયસન્સ કૌભાંડ બાદ આરટીઓની કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા 8 માસમાં 711 લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે, જ્યારે 2022ના વર્ષમાં 102 જેટલા લાયસન્સ રદ કરવામાં આવ્યા હતા. 700થી વધુ લાયસન્સના ડેટા ક્રાઇમ બ્રાન્ચને પણ સોંપવામાં આવ્યા છે. એક સામટા 2000થી વધુ બોગસ લાયસન્સ પણ બનાવવામાં આવ્યા હતા, જેમાં આરટીઓના બે અધિકારીઓ દ્વારા સમગ્ર કૌભાંડ આચર્યા હોવાનું સામે આવી રહ્યું છે. ગાંધીનગર બોગસ લાયસન્સ કૌભાંડ બાદ આરટીઓની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં છેલ્લા 8 માસમાં 711 લાયસન્સ સસ્પેન્ડ કરાયા હતા, જે બાદ 2022ના વર્ષમાં 102 જેટલા લાયસન્સ પણ રદ કરવામાં આવ્યા હતા.